સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખત કાર્ય નંબર 1 એનું શબ્દસર વાક્યાંતર જોયું. હવે આપણે સંસ્કૃતમાં આવતા પ્રશ્નો, આપણે સંસ્કૃતમાં ગુજરાતીમાં પણ પ્રશ્નોના જવાબ પૂછાય છે અને સંસ્કૃતમાં પણ પ્રશ્નોના જવાબ, કેમ કે તેના જવાબ સંસ્કૃતમાં લખવાના, બરોબર? તો એ રીતે પણ પ્રશ્ન પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીના પ્રશ્નોના જવાબ તો તમે સહેલાઈથી લખી શકો, કારણ કે આપણે ભાષાંતર ધ્યાનથી સમજ્યા હોઈએ, વાંચ્યા હોઈએ તો આપણને પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં તો સરળતાથી આવી જાય. તો હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, કશ્ય કંઠ કર્કશ કઠોરઃ ચ વર્તતઃ. જો વિદ્યાર્થી મિત્રો, બધા જ પ્રશ્નો એકદમ સરળ છે, બરાબર? ખાલી તમે ધ્યાનથી એનું ભાષાંતર, જ્યારે પણ સંસ્કૃત પ્રશ્ન લખો તો તમે પ્રશ્નનું ભાષાંતર કરશો ને, તમને તરત જ એનો જવાબ આવડી જશે. જેમ કે કશ્ય એટલે કે કોનો, કંઠ એટલે કે અવાજ, કર્કશ કઠોર એટલે કે કઠોર અવાજ. કર્કશ કાનને પ્રિય હોય તેવો કર્કશ પણ પૂછી શકે અને કઠોર પણ પૂછી શકે. તો કર્કશ કઠોર ચમડતે એટલે કે કોનો અવાજ કઠોર છે. તો આપણે જોયું પાઠના ભાષાંતરમાં કે કોનો અવાજ છે, તો કાગડા. તો કાગડાને આપણે સંસ્કૃતમાં શું કહીએ છીએ? વાયસ. આપણે કાવ્યમાં શું વાપર્યું છે? વાયસ. તો વાયસ કંઠ કર્કશ કઠોર ચ વર્તતે. વાયસ એટલે કે કાગડાનો અવાજ કઠોર છે. બીજો પ્રશ્ન છે, મ્યાવ મ્યાવ કહ કરુતિ. ગુજરાતી કરીએ તો મ્યાવ મ્યાવ કોણ કરે છે? તો ગુજરાતીમાં આપણને તરત જ ખબર પડી જાય કે મ્યાવ મ્યાવ કોણ કરે, કોનો અવાજ છે? બિલાડીનો. તો આપણે લખીએ, મ્યાવ મ્યાવ બિડાલ કરોતિ. કોણ કરે છે? મ્યાવ મ્યાવ બિડાલ કરોતિ. નંબર 3, શુનક કીદૃશ્યમ ધ્વનિ કરોતિ. શુનક એટલે કૂતરો, કીદૃશ્યમ ધ્વનિ એટલે કે અવાજ, કેવો અવાજ કરે છે. કૂતરાનો અવાજ કેવો હોય છે? તો ભાવ, આપણે બોલીએ ને કૂતરું કેવું બોલતું હોય છે તે રીતે. તો શુનક ભાવ ભાવ ધ્વનિ કરો તે. શુનક ભાવ ભાવ ધ્વનિ કરો તે. પ્રશ્ન નંબર 4 છે, રક્ત પીપાસો કહ વર્તત. રક્ત પીપાસો એટલે કે લોહી, લોહી તરસ્યું, લોહીનું તરસ્યું એટલે કે લોહી કોણ પીવે છે? તો આપણને ખબર જ છે કે મચ્છર, મચ્છર કહીએ ને આપણે, ત્યારે લોહી, આ મચ્છર આપણું લોહી પીવે છે એવું કહીએ છીએ આપણે. તો રક્ત પીપાસો મશક, મચ્છરને શું કહીએ છીએ આપણે? મશક. રક્ત પીપાસો મશક વર્તતે, બરાબર? જો તમે પ્રશ્નની સેમ જ હોય છે જવાબ, ખાલી એક એક શબ્દ જ બદલવાનો હોય છે. એના પછી આપણે પાંચમા નંબરનો પ્રશ્ન જોઈશું, મશક કેમ કરો, મશક કેમ કરોતી, મશક ગાનમ કરોતી. મચ્છર શું કરે છે? ગણ ગણ એવો અવાજ કરે છે. છઠ્ઠો નંબર, પુત્રી કીદૃશી શયનમ નિંદ્રાતી. પુત્રી કીદૃશી એટલે કે કેવી, શયનમ એટલે કે પથારી માં સૂતી છે. પુત્રી કેવી પથારીમાં સૂતી છે? તો કાવ્યની પહેલી પંક્તિમાં એનો જવાબ છે, તો પુત્રી સુંદરમ શયને નિંદ્રાતી. પુત્રી સુંદર પથારીમાં સૂતી છે. એના પછી, પુત્રી કીદૃશ્યમ વસનમ ધારયતી. પુત્રી કીદૃશ એટલે કે કેવું, વસનમ એટલે કે વસ્ત્ર, અને ધારયતી એટલે કે પહેરેલા છે, ધારણ કરે છે. તો પુત્રી સુખમયમ વસનમ ધારયતી. પંક્તિની શરૂઆતમાં હતું જ, પુત્રી સુખમયમ વસનમ ધારયતી. આ રીતે ગુજરાતીમાં પણ પ્રશ્નો આ રીતે પૂછેલા છે. ગુજરાતીમાં એક પ્રશ્ન એવો પણ પૂછે છે કે માતા દીકરી, માતા કોને કોને નિંદ્રામાં ફલે પહોંચાડવાનું ના પાડે છે? તો આપણે જોયું હતું, તો પહેલું હતું કૂતરો, બરાબર? પછી બિલાડી, પછી મચ્છર અને કાગડો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠમાં આવતા સમાનાર્થી અને વિરોધી અને સંધિનો અભ્યાસ કરીશું.
વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્કૃતના પ્રશ્નના જવાબનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે સમાનાર્થી વિરોધી અને સંધિનો અભ્યાસ કરીશું. સમાનાર્થી શબ્દ એટલે કે સંસ્કૃતમાં આપણે સમાનાર્થી શબ્દો સમાન અર્થવાળા એના જેવા સરખા અર્થવાળા શબ્દોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, નંબર એક છે વાયસ્ય. તો વાયસ્ય એટલે કે આપણે ગુજરાતી અર્થ તો ખબર જ છે કે એનો અર્થ થાય છે કાગળ. તો એનો સમાનાર્થી થાય છે કાકર. શું થાય છે? કાકર. ત્યારબાદ છે નંબર બે ખલુ. ખલુ એટલે કે ખરેખર, જે આપણે ભાષાંતર વખતે પણ જોયું હતું. તો ખલુ શબ્દનો ગુજરાતી અર્થ થાય છે ખરેખર, અને એનો સમાનાર્થી અર્થ એનો સરખો એટલે હિ અને નાનો, બંને શબ્દો અર્થ થાય છે. નંબર ત્રણમાં છે બિડાળી. તો બિડાળા એટલે કે બિલાડી, બરાબર. બિલાડીનો અર્થ થાય છે માર્જાર. શું થાય છે? માર્જાર. એનો સમાન અર્થ શું થાય છે? માર્જાર. એના પછી નંબર ચાર છે સુનક. શું છે? સુનક. સુનક એટલે કે એનો ગુજરાતી અર્થ થાય છે કૂતરો. તો એનો સમાનાર્થી થાય છે સંસ્કૃતમાં શ્વાનામાં. અને બીજું છે કુકુર. આપણે પહેલા સ્ટેમમાં પણ આનો સમાનાર્થી અર્થ જોઈ ગયા હતા. એના પછી નંબર પાંચ છે સુંદર. સુંદર. સુંદરનો વિરોધ સમાનાર્થી થશે રમણીય. શું થશે? રમણીય. સુંદર એટલે કે સરસ, રમણીય. તો સુંદરનું સમાનાર્થી થશે રમણીય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વિરોધી શબ્દ લખો. તો વિરોધી શબ્દ એટલે કે એનાથી વિરુદ્ધ વિરુદ્ધ અર્થ દર્શાવતો હોય તેવો શબ્દ. તો પહેલું છે સુંદર. સુંદર એનો વિરોધી થશે કુરૂપક. શું થશે? કુરૂપક. ત્યારબાદ નંબર બે માં છે ઉચ્ચે. ઉચ્ચે એટલે કે મોટો. શું થાય છે? મોટો. અને એનો વિરોધી થશે નીચે એટલે કે નીચું, નાનું, બરાબર. એના પછી છે નંબર ત્રણ નિંદ્રાતી. નિંદ્રાતી એટલે કે સૂઈ રહી છે. અને એનો વિરોધી થશે જાગરતી. શું થશે? જાગરતી એટલે કે જાગે છે. એના પછી નંબર ચાર છે વિરોધી શબ્દમાં સુખમાં. સુખમાં આપણે ગુજરાતીમાં પણ સુખ અને દુઃખ બોલીએ છીએ. તો સુખનો વિરોધી સુખમાં વિરોધી થશે દુઃખમય. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંધિ જોડો. આપણે સંસ્કૃતમાં સંધિ જોડો અને સંધિ છોડો બંને પૂછાય છે. તો આપણે આ પાઠમાં સંધિ જોડો જે અમુક શબ્દો છે સંધિવાળા એ શબ્દોનો અભ્યાસ કરીશું. તો પુનઃ પ્લસ અનુનીતા. શું છે? પુનઃ પ્લસ અનુનીતા. તો આ જે વિસર્ગ છે એનો આપણે અહીંયા ર બનતો છે. તો શું થશે? પુનર અનુનીતા. શું થશે? પુનર અનુનીતા. એના પછી છે નંબર બે ઉચ્ચે પ્લસ મા પ્લસ બસ. ઉચ્ચે પ્લસ મા પ્લસ બસ. તો ઉચ્ચે મા બસ, બરાબર. ઉચ્ચે મા ઉપર ખાલી બે પાડી જશે. એના પછી છે સુમન મૃદુલા. સુમન પ્લસ મૃદુલા. તો એનું સંધિ થશે સુમનવ મૃદુલા. શું થશે? સુમનવ મૃદુલા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ એકમાં આવતા સમાનાર્થી વિરોધી સંધિ સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબનો અભ્યાસ કર્યો. તમારે તમારી નોટમાં સંસ્કૃતની પાઠની નોટમાં પાઠનું ટિપ્પણી પછી ભાષાંતર અને ત્યારબાદ આપણે અસાઇનમેન્ટમાં આપેલું સ્વાધ્યાય પાઠની નોટમાં લખી અને તૈયાર કરવું. નમસ્તે.